હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ મોડી રાતથી મેઘરાજાની સવારી આવી પહોંચી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ગત મોડી રાત્રે વિવિધ પંથકમાં વરસાદ વરસ્યો હતો. ભિલોડા તાલુકામાં વરસાદ વરસતા બોલુંદ્રથી જાલિયા ગામને જોડતો રસ્તો ધોવાઈ ગયો હતો. સામાન્ય વરસાદમાં જ બંને ગામોને જોડતો રસ્તો ધોવાઈ જતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ ગયા હતા. વરસાદને કારણે ધોવાઈ ગયેલા રસ્તાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે રસ્તાને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે અને તેના પરથી વરસાદી નીર પસાર થઈ રહ્યા છે. આ તરફ અરવલ્લી જિલ્લામાં મધ્યરાત્રિથી વરસી રહેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય તેવી ઘટના બની હતી. મોડાસા પંથકમાં રાત્રે મેઘમહેર થતાં નીચાણવાળા વિસ્તારોમાં આવતી કલ્યાણ સોસાયટીમાં વરસાદના પાણી ઘૂસી ગયા હતા. વરસાદી પાણી ઘરમાં ધસી આવતા રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને રાત્રે જ પોતાના સામાનને વધુ નુકસાન ન પહોંચે તે માટે સુરક્ષિત કરવામાં લાગી ગયા હતા. નગરપાલિકા દ્વારા પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી હતી. ઘરમાં વરસાદી પાણી ધસી આવવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કલ્યાણ સોસાયટીના ઘરમાં ઘૂંટણ સમા પાણીનો ભરાવો થયો હતો. પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિકોએ હાલાકી ભોગવવી પડી હતી. નોંધનીય છે કે અરવલ્લીના મોડાસા પંથકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મોડાસામાં મધરાતથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદના કારણે ભૂવો પડવાની પણ ઘટના બની છે. શહેરના ગણપતિ મંદિર પાસે આવેલા ગોવર્ધન ટાઉનશીપ પાસે ભૂવો પડવાની ઘટના બની. વિદ્યાર્થીઓને લેવા માટે આવેલી સ્કૂલ બસ રસ્તા પર પડેલા આભુવામાં ઉતરી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો. આ બસમાં 10 વિદ્યાર્થીઓ સવાર હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ છે. ડીપી રોડ પર ચાલતી ગટર લાઇનની કામગીરી બાદ યોગ્ય પૂરણ ન કરતા ઠેર ઠેર ભૂવા પડવાની ઘટના બની હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષની લાગણી પ્રવર્તી છે. ઘણા સમયથી તંત્રની લાલિયાવાડી ચાલી રહી હોવાનું ગણગણાટ સ્થાનિકોમાં સાંભળવા મળ્યો. જો કે ભૂવામાં બસ ખાબકવાની ઘટનામાં સદનસીબે જાનહાની ટળી હતી. ઉલ્લેખનીય છે કે અરવલ્લી જિલ્લામાં મધરાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મોડાસા અને માલપુરમાં મેઘરાજાએ મધરાતે જ ધડબડાટી બોલાવી હતી. ગાજવીજ સાથે વરસાદ ખાબકતા માલપુરના રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા, તો બીજી તરફ અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતાં સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી. પંચમહાલ જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે, ત્યારે ગોધરા પંથકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા. ધોધમાર વરસાદ વરસવાના પગલે ગોધરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટના બની હતી. જાણીતા બીએન ચેમ્બર સાયન્સ કોલેજ રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગોધરા જિલ્લાના સેવા સદનના રસ્તાઓ જાણે તળાવ બની ગયા હતા, તો આસપાસના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતા રસ્તા પર વાહનોના અડધા ટાયર ડૂબતા જોવા મળ્યા.